شنكرم شنكراچاريم كيشوام بادرايم سوترهاشك دوانده هزارندو بنه بنه إشارو غرواتيبي موتي هيا لهايم يوم رجعت بهايم सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्टकाये नमो वेदांत वेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाद्यभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्रानन पादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरा विशान्त्यै अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृत् शिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपते श्रीमदां वरः अनिवर्ती जे कह रहे निवृत्त सदा नहीं तो ये शब्द समझावा कैसे भाष्य में देवास संग्रामात् न निवर्तते इति अनिवर्ते पुरुषप्रियत्वात् धर्मात् न निवर्तते इति वा अनिवर्ती जी कह रहे निवृत्त सदा नहीं कह पासा भरता नहीं पेट दिखाड़ता नहीं कह रहे छोड़ता नहीं तो एक पहलू अर्थ समझा रहा हूं देवास संग्रामात न निवर्तते आ देव ने असुरों संग्राम में रखा है भगवान हमेशा देवता ना पक्ष में हो कह रहे पर असुरों साथ है ना युद्ध में पर कह रहे निवृत्त ना था कह रहे पता नहीं पीठ ना बतावे कह रहे पाषाण ना पड़े अर्थात हमेशा ये असुरों पराय करे अने भगवान ने अनिवर्ती काम आया इन पर आप समझी सकिए કે આપણા અંતરમાં ચાલી રહેલા દૈવાસુર સંગ્રામની અંદર પણ જાણે ભગવાનનો કે ઈશ્વરનો સહારો લેવામાં આવ્યો હોય જેમ કે અર્જુને ભગવાનનો સહારો લીધો અને કેવી રીતે એણે કૌરવ ઉપર અસુરો વિજય પ્રાપ્ત કર્યો તેવી રીતે ભગવાન ક્યારે પણ અસુરોથી પાછા ના પડે એટલે કે દૈવી વૃત્તિઓમાં એક એવી આંતરિક શક્તિ રહેલી છે જે સત્યમેવ જયતે ક્યારેક તો એનો જય થાય જ આમ ઈશ્વર વાસ્તવમાં સત્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે પણ સત્ય નો અસત્ય પર જ્ઞાન નો અજ્ઞાન પર વિજય થાય જ હા કદાચ એ લડત બહુ લાંબી ચાલે ઘણી વાર વર્ણન આવતું હોય છે કે ભગવાનને દૈત્યો સાથે યુદ્ધ તો હજાર વર્ષ યુદ્ધ થયું પેલા મધુ ને કૈટકો સાથે હજાર વર્ષ યુદ્ધ થયું બહુ લાંબુ યુદ્ધ ચાલે હિરણ્યાક્ષ અમુક અમુક દૈત્યો તો એટલા બધા પ્રબળ હતા કે ખૂબ લાંબુ યુદ્ધ ચાલે અને એવું ક્યારે બન્યું નથી કે યુદ્ધમાંથી ભગવાન હટી ગયા હોય યુદ્ધનો ત્યાગ કર્યો ભગવાન હારી ગયા હોય હટી ગયા હોય એવું બન્યું નથી હા ભગવાનની લીલા કરવા માટે કદાચ કાળ જીવન વગેરેના યુદ્ધ હટી ગયા હોય એમ લાગે રણ છોડ રણ છોડીને ગયા હોય એની પાછળમાં રણનીતિ રહેલી છે
કારણ કે કાળ યવનનું મૃત્યુ અમુદ્ર થવાનું હતું. એટલે શ્રીમદ ભાગવતમાં કે મહાભારત નિંદાનમાં પણ લાગે ભગવાનનું જે વર્તન છે એ થોડુંક વિલક્ષણ જ આપણને એમ લાગે. પણ ભગવાન કર્મફલદાતા હોવાના કારણે દરેક દરેક મનુષ્ય કે જે દૈત્ય હોય એના કર્મને ભોગવવા માટે જે પ્રકારના સંજોગો જોઈએ એ સંજોગો રચવા એ ભગવાનનું જ કામ છે. તો દરેક દરેક દૈત્યનું મૃત્યુ કોઈક ને કોઈ રીતે લખાયેલું હોય છે અને તેથી એનું તો જ મૃત્યુ થાય જ્યારે એ પ્રકારના સંજોગો ઉત્પન્ન થાય એ ઉભા કરવા રચવા એ ભગવાનનું કામ છે. એટલા જ માટે કાળ એમને ક્યાંય ક્યાંય લઈ ગયા અને પેલી ગુફામાં લઈ ગયા મુસ્કુંદ નજીક પડતા વળીને ભસ્મ થઈ ગયા. એટલે એવું લાગે આપણને ક્યારેક શ્રી કૃષ્ણ કે બધી વસ્તુમાં અપવાદ દેવાના કારણે બહુ વિલક્ષણનું ચરિત્ર છે. પણ નહીતર ક્યારે પણ એમ નથી જાણવું આપણને કે ભગવાન ક્યારે પણ અસુરો સાધના સંગ્રામમાં નિવૃત્ત થયા હોય હટી ગયા હોય છોડી દીધો હોય એવું નથી બન્યું. હંમેશા અસુરો પરાજિત થવાના જ. તેથી દૈવાસુર સંગ્રામમાં દેવતા અસુરના સંગ્રામમાં જે ક્યારે પણ નિવૃત્ત થયા નથી, પાછા ફરતા નથી, હટતા નથી, પીઠ ફેરવતા નથી, એ જ દૈવી સંપત્તિ જેને આપણે સચ્ચાઈ કહીએ સાદાઈ સારાઈ કહીએ એમાં એ પ્રકારનું એક બળ રહેલું છે કે બુરાઈના નું બળ ગમે તેટલું વધારે જણાતું હોય તો પણ ક્યારેક તો એ સારાઈનો વિજય થવાનો છે. હંમેશા આ પ્રકારની આપણી આશા કે શ્રદ્ધા રહેલી છે. સત્યમેવ જયતે નાનતમ અનંતમ નહીં દુષણો નહીં સત્યનો જય થાય છે. હવે બહુ લાંબુ યુદ્ધ ચાલે છે અસત્ય અને સત્યનું યુદ્ધ બહુ લાંબુ ચાલે છે અને એમ લાગે ક્યારેક કે કંઈ પત્તો લાગતો જ નથી, છતાંય પણ છેવટે સત્યનો જરૂર જય થાય છે. આથી સત્ય સ્વરૂપ ભગવાન ક્યારે પણ અસત્ય સાથેના સંગ્રામમાંથી નિવૃત્ત પર થતા નથી, પાછા હટતા નથી. અથવા વૃષભપ્રિયત્વાદ ભગવાનનું શું નામ વૃષભપ્રિય, વૃષ ધર્મ પ્રિય યસ્ય સ વૃષભપ્રિય. આ વૃષ કહેતા ધર્મ જેને પ્રિય છે ભગવાનને વૃષભપ્રિય કહેવામાં આવે. તો એ રીતે પછી નિવૃત્તાત્મા પછીનું નામ પણ એ પરથી બંને રીતે જોઈએ. આગળનું વૃષભપ્રિય નામ જોઈએ તો અને પછીનું જે નિવૃત્તાત્મા નામ જોઈએ બંનેના સંદર્ભમાં આપણે કહી શકીએ કે ભગવાન વૃષ અર્થાત ધર્મપ્રિય. અંતેથી ક્યારેય પણ ધર્મથી નિવૃત્ત થતા નથી, ધર્મથી પાછા હટતા નથી. તો રામચંદ્રના અવતારમાં ભગવાન બતાવી આપ્યું ક્યારે ધર્મથી પાછા ન હટવું. કૃષ્ણ ભગવાન માં કહે છે ઉત્સી દેવ રમે લોકા ન કુર્યામ કર્મ છેદ. ભગવાન કહે છે હું મારું કર્તવ્ય કર્મ ન કરો તો આ સર્વ લોકોનો નાશ થઈ જાય. કારણ કે છેવટે તો ધર્મ ધારણા ધર્મ આ બધા લોકોને સમગ્ર જગતને ધારણ કરનાર ધર્મ જ છે અને ધર્મ એટલે જ નહીં હતી અને સ્વયં ઈશ્વર જ આ ધર્મના રૂપમાં વ્યક્ત થયેલા છે. પરમાત્માની અભિવ્યક્તિ આ જગતમાં ધર્મના રૂપમાં છે, નિયતના રૂપમાં છે, કાયદાના રૂપમાં છે. અને એથી જો એ ધર્મમાંથી નિવૃત્ત થાય અર્થાત ધર્મ જ છોડી દે અર્થાત જગતમાં કોઈ નિયતિ ના રહે કોઈ કારણસર તો આ જગતને ધારણ ન કરી શકાય. એ ભગવાન કહે છે હું ક્યારે પણ મારું કર્તવ્ય કર્મ છોડતો જ નથી. શ્રી કૃષ્ણ રૂપમાં કહી દો તે કે ઈશ્વર રૂપમાં કહીએ તો ભગવાન ત્યારે બંને રૂપમાં કહી રહ્યા છે, મુખ્યત્વે ઈશ્વરના રૂપમાં. ભગવાન પંચમહાભૂતના બનેલા જગતના રૂપ પ્રગટ થયેલા છે. દરેક દરેક મહાભૂત પોતાના ધર્મનું સૌનું પાલન કરે છે. આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ દરેક દરેક તત્વ અને એમાંથી સર્જાયેલું જે કહે છે એ દરેક દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે ચાલે, એનું ક્યારે અતિક્રમણ થતું નથી. એને કહેવાની રીતે છે કે જે પરમાત્માની આજ્ઞાથી સૂર્ય ચંદ્ર પોતાના સ્થાને ધારણ કરાયેલા છે, જે પરમાત્માના શાસનમાં સ્વર્ગ અને પૃથ્વી પોતાના સ્થાને ધારણ કરાયેલા છે, નદીઓ તે તે દિશામાં વહે છે, કાળ પણ નિયમિત વહે છે, આ બધી વસ્તુઓ નિયમિત ચાલે છે.
ધર્મ ચક્ર આ બધાને ચલાવવાનો છે અને ધર્મ અર્થ ભગવદ્ ગીતામાં યજ્ઞ કરવામાં આવ્યો યજ્ઞ અર્થાત સમર્પણની ભાવન થયેલું કર્મ તે યજ્ઞાત હોત પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ આમ કર્મને સમર્પણની ભાવન કરવામાં આવે ત્યારે કર્મ યજ્ઞ કહેવાય એને અદૃષ્ટ અર્થાત પુણ્ય ઉત્પન્ન થાય અને એ જ આ સમગ્ર જગતને ચલાવનારો છે એટલે ભગવાન ક્યારે પણ ધર્મથી હટતા નથી હટે જ કે એનો સ્વભાવ જ ધર્મ છે અગ્નિ ક્યારે ગરમીથી હટે જ નહીં એટલે અગ્નિ રહે નહીં સૂર્ય ક્યારે પ્રકાશ ના રહે કે સૂર્ય ના રહે અને તે રીતે ભગવાન ધર્મ સ્વરૂપ છે આમ રામો વિગ્રહવાન ધર્મ ભગવાન રામ સ્વયં ધર્મ સ્વરૂપ છે તેથી ક્યારે ધર્મથી ના હટાય એટલે ભગવાને ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં કહ્યું ઉત્સી દેવી રમે લોકા ન કુર્યામ કર્મ છેદહમ ભગવાન કે જો હું મારું કર્તવ્ય કર્મ ના કરું અર્થાત ધર્મનું પાલન ના કરું એટલે જગતમાં દરેક દરેક પદાર્થો જે ધર્મ છે ધર્મનું સ્થાપન ના કરું તો ઇમે લોકા ઉત્સી દેવી હું આ સમગ્ર જગત અંત આવી જાય આ તો ઘણી વાર કહ્યું છે તે પ્રમાણે સમુદ્ર ભગવાન રામચંદ્ર કે ભગવાન હું તમારા ધર્મનું પાલન કરું છું જળનો ધર્મ છે કે જે અંદર ડૂબાડો આપ કહેતા તો મારો ધર્મ છોડી દો પણ આપે જ મારો ધર્મ આવેલો મને રસે ઉત્પન્ન કરેલો છે મારા આ પ્રકારે ધર્મ ધર્મ સ્થાપેલો છે આ ચાલે છે લાઉડસ્પીકર તો બોલતી કેમ નથી એથી પેલું આઈ થિંક દેટ્સ નોટ ફંગ તો ના નથી ચાલતો નથી ચાલતો એટલે સમુદ્ર ભગવાનને કહે કે જો જળ મારો સ્વભાવ છોડી દઉં કહેતો છોડી દઉં પણ હું તો જે આવે ને ડૂબાડો એ સાધુ હોય કે શેતાન હોય એવું નથી કે દુષ્ટ માણસ ચાલે એટલે સમુદ્ર ડૂબાડી દે ને ભાઈ સારો માણસ આવે એટલે લઈને તમે એવું નહીં જે હોય ડૂબી જ જાય અગ્નિ કે જેવાને પાડે નાખું તો જે હાથ મૂકે તેથી આપ કહેતા હોય તો હું ધર્મ છોડી દઉં મેં મારા ધર્મ પાલન કરેલું છે જળ કહેવાય મેં જળતા કહેવાય આ સમુદ્ર જળ છે આ જળ લોકો માને જ નહીં એમને સજા ના કરે તો જળ લોકો ના માને હું જળ છું બરોબર જળ કોને કહેવાય કોઈ પણ સંજોગમાં બદલે જ નહીં જળ જેવા છે એટલે બસ જકડ જકી પકડી જ નાખે જોઈએ જ નહીં કોઈ જાત નહીં વ્યવહાર કુશળતા નહીં પ્રેક્ટિકલ નહીં કશું બધું પકડી જ રાખે આ કોઈ તત્વ પ્રેક્ટિકલ છે જ નહીં પકડી જ રાખે એટલે આખું ઘર બાય નાખે અગ્નિ જો આ દીવો તને પ્રગટાવ્યો જે દીવાને ભગવાનની સમક્ષ આપ્યો એ દીવો બાય નાખે બધું મંદિર જ બાય નાખે જળ છે ને એવું કહેવાય કે હું સમુદ્ર હું તો જળ છું બરાબર પણ જો અગ્નિ પોતાનો ધર્મ છોડી દે તો આ જગતનો અંત આવી જાય કારણ કે અગ્નિથી જ આ જગત ધારણ થાય છે જળથી ધારણ થાય છે પૃથ્વી ધારણ થાય છે આમ દરેક દરેક તત્વ આ રીતે ભગવાન એ રીતે ધર્મના સ્વરૂપમાં ભગવાન સમગ્ર ધારણ કરે છે સંકર્ષ કરતા શ્યામ ઉપહન્યા પ્રજા ભગવાન તે બધું વર્ણ સાંકળી છે વર્ણ સાંકળી શું અગ્નિ પોતાનો ધર્મ છોડી દે ધારો જળ પોતાનો ધર્મ છોડી દે એટલે પાણી કોદાળો ગરમ થઈ જાય અગ્નિ કોદાળો ઠંડો એટલે અગ્નિ પાણીનો ધર્મ ધારણ કરે નહીં ક્યારેક ક્યારેક પાણી ગરમ થાય ત્યારે પોતાનું ધર્મનું પાલન ના કરે તો પાણી અગ્નિ જેમ વર્તે સાંકર્ય તો શું વર્ણ સંકરતા તો જગતમાં સાંકર્ય ભેળસેળ થઈ જાય એટલે ક્યારે આપણે એવું ક્યારે એવી જાતનો નિશ્ચય ના કરી શકીએ આપણે આધાર ના રાખી શકીએ કે આ જળ અમે ઠંડુ છે આપણે ઠંડુ પાણી પીધું એકદમ જળ નથી ગરમ થયું ગરમે થઈ ગયા તો શું કરીએ આપણે અને આપણે મદાર બાંધીને બેસી કે અગ્નિ ગરમ જ છે ધારો કે ધર્મનું પાલન ના કરે તો એટલે સંકરસ્તે કરતા શ્યામ આ બધું સાંકરી ઉત્પન્ન થાય બધી વસ્તુ ભેળ છે થઈ જાય તો ઉપહન્યાનો પ્રજા બધી પ્રજાનો અંત આવી જાય ટૂંકમાં વર્ત એ વચ્ચે કર્મ ભગવાન કહે છે કે હું તો હંમેશા કર્મ પ્રવર્તમાન છું એ રીતે અનિવર્તી જે ક્યારે પણ પોતાના કર્તવ્ય કર્મથી ધર્મથી ક્યારે પાછા ના હટે એ ભગવાને
અનિવર્તિ કારણ કે ધર્મ પ્રિયત્વાદ ધર્મ ભગવાન વૃષ પ્રિયત્વાદ વૃષાર્થા ધર્મ એ ભગવાનને પ્રિય હોવાનું સ્વરૂપ જ છે પ્રિય છે એટલે ખરેખર તો ધર્મ ભગવાન ધર્મરૂપ જ ભગવાન છે આપણે સગુણ બ્રહ્મ કહીએ સગુણ બ્રહ્મ એટલે ધર્મરૂપ ભગવાન અને એ પોતાનું સ્વરૂપ કોઈ વસ્તુ ક્યારેક છોડે છે મારે અનિવર્તિ જે ક્યારે ધર્મમાંથી નિવૃત્ત ના થાય આ જ વસ્તુઓ પુરાણમાં આપણને ભગવાન લીલાઓ દ્વારા બતાવવામાં આવે જે સમષ્ટિની અંદર ભગવાન ધનુરૂપ છે કેવું પોતાના ધનુ પાલન કરે છે તે એ જ વસ્તુ રામચંદ્ર રૂપમાં કૃષ્ણ ભગવાન રૂપમાં બીજા રૂપની અંદર કે ભગવાન આ ધર્મનું પાલન કરે છે એમ બતાવીને આપણને એ બતાવવા માટે કે મનુષ્ય પોતાના ધર્મનું કર્તવ્યનું પાલન કરવું જોઈએ માનવ તરીકે વર્તવું જોઈએ બસ વધારે કહીએ તો માનવ તરીકે રાક્ષસ તરીકે નહીં અસુર તરીકે નહીં પશુ તરીકે નહીં ભલે દેવ તરીકે ના વર્તે પણ માનવ તરીકે હું માનવ છું અમુક પ્રકારની અપેક્ષાઓ રાખું છું કે મને માનવી તરીકે મારી સાથે વર્તન કરવામાં આવે પેલો પણ માનવી છે અપેક્ષા રાખે છે કે મારે પણ એની સાથે માનવી તરીકે વર્તન કરવું જોઈએ હું જીવ છું સજીવ છું અપેક્ષા રાખું છું કે બીજા મને એ પ્રમાણે વર્તન થવું જોઈએ એ પણ જીવંત છે પણ આમના કોમન સેન્સ એમ સ્વામી મહારાજની ભાષામાં કહીએ તો ટૂંકમાં આવો ધર્મ માનવ ધર્મ તો એટલે ભગવાનમાંથી આ પ્રકારના બહુ આપણું કહીએ આ તો ભગવાનની સ્તુતિ છે એટલે ભગવાન કરે એવું આપણે કરવું એવામાં એ હેતુ નથી છતાંય પણ એટલે કેવી રીતે ધર્મના પાલનથી વ્યવસ્થા જળવાઈ રહે અનિવર્તિ નિવૃત્તાત્મા આગળ કહે છે સ્વભાવતઃ વિષયેભ્યઃ નિવૃત્તઃ આત્મા મનઃ અસ્ય ઇતિ નિવૃત્તાત્મા આત્મા શબ્દ મન કરવામાં આવ્યો નિવૃત્ત આત્મા જેનું મન હંમેશા નિવૃત્ત છે શેમાંથી વિષય નિવૃત્ત તો વિષયોમાંથી જેનું મન નિવૃત્ત થયેલું છે સ્વભાવત નિવૃત્ત સ્વભાવથી જ આમ આપણે તો પ્રયત્નપૂર્વક આપણા મનને વિષયોમાંથી વાળવું પડે નિવૃત્ત કરવું પડે કારણ કે મનની અંદર વિષયો પ્રત્યે રાગ દ્વેષના કારણે જો આપણે સાવધાન ન હોઈએ તો રાગ દ્વેષ આપણા મનને ખેંચી જાય સાવધાન હોઈએ તો પકડી રાખીએ આપણે સાવધાન હોઈએ તો પેલા ઘોડાને લગામ ભરવા હાથમાં રાખીએ સાવધાન ન હોય તો ઘોડો જેમ ફાવે એમ ચાલી જાય ને તો સાવધાન હોય ત્યારે ઇન્દ્રિયોને આપણે વશમાં રાખીએ પણ સાવધાન ન હોય ત્યારે ઇન્દ્રિયો પોતાનું ધાર્યું કરે ભૂલી જવાય આપણાથી ક્યારે એકાદશી છે અને કંઈક મોં મુકાઈ જાય સાવધાન નથી એટલે આપણે રસનેન્દ્રિય છે એને પોતાનું કામ કર્યું આમ દરેક ઇન્દ્રિયમાં આવી જતના કંઈક આવેગો રહેલા હોય છે એટલે જે માણસની નિવૃત્તિ છે ટૂંકમાં આપણે વિષયોને નિવૃત્ત થવા હોય તો પ્રયત્નપૂર્વક થતા હોય કારણ કે પરાણ દીખાવી વ્યકરણ સ્વયંભૂ ભગવાને ઇન્દ્રિયોને એવી બનાવી છે કે એ વિષયો પ્રત્યે જ હંમેશા મંડાયેલી હોય છે અને માટે વિષયોમાં વિચરણ કરવું ભટકવું એ ઇન્દ્રિયો સ્વભાવ છે ઇન્દ્રિયા વિચરતા ઇન્દ્રિયો તો વિચરણ કરે જ વિષયોમાં અને જો સાવધાન ન હોય તો મનને પણ ખેંચી જાય અને મન આપણી વિવેક બુદ્ધિને ખેંચી જાય એટલે તો સ્વભાવ હતા પણ ભગવાન સ્વભાવથી એમનું મન ક્યારેય પણ વિષયોમાં પ્રવૃત્ત થતું જ નથી ભાઈ શા માટે માણસનું મન વિષયમાં પ્રવૃત્ત થાય ક્ષુદ્રાનંદ અભિવ્યક્ત્યાર્થમ વિષયેષુ પ્રવૃત્તિ લોકાનામ લોકોની વિષયમાં પ્રવૃત્તિ શેના માટે હોય અક્ષુદ્ર તુચ્છ જે આનંદ વિષયનો છે એ આનંદને અભિવ્યક્ત કરવા માટે લોકોની પ્રાણીઓની વિષયમાં પ્રવૃત્તિ હોય છે ભગવાન કહેવાય છે નિત્ય સિદ્ધ પરમાનંદ સિંધુ ભગવાન તો પરમાનંદ સિંધુ પરમાનંદ સમુદ્ર અને એવું પણ નહીં કે એમણે પરમ આનંદ બનવાનું છે સ્વભાવતઃ નિત્ય સિદ્ધ
હંમેશા ભગવાન પરમાનંદ રૂપ જ છે. એવું હોવાના કારણે સમુદ્ર ક્યારે પણ તળાવ પાસે ભીખ ના માંગવી પડે. સમુદ્ર તળાવને કહે મને થોડું પાણી આપ ને ભાઈ, ડોલને કહે જરા મને થોડું પાણી આપ, વાદળ થોડું પાણી આપ. સમુદ્ર ક્યારે માગે ના કરવી પડે, કારણ કે સમુદ્રના લેશ ના પણ લેશ માંથી આ તળાવ ભરાયેલો છે. સમુદ્રનો લેશનો પણ લેશનો પણ લેશ એ તળાવ ભરાઈ ગયો, વાદળ આવી ગયો. એ સમુદ્ર ક્યારે બીજા પાસેથી જળની માંગે ના કરવી પડે, કારણ કે સમુદ્ર સ્વભાવથી પૂર્ણ છે. અને તે રીતે પરમાત્મા સ્વભાવથી આનંદ સ્વરૂપ હોવાના કારણે આ વિશ્વમાં જે અત્યંત ક્ષુદ્ર આનંદ છે, એ તો પેલા ભગવાન જે આનંદ સમુદ્ર છે ને લેશ ના લેશ નો પણ લેશ ખાવો ત્યાં જેવા છે. બધા આપણે સમુદ્ર સમાન જ છીએ, પણ જ્ઞાન નથી માટે આપણે એને ખાવું ત્યાં માનીએ છીએ. એટલો ફેર અજ્ઞાની મનુષ્ય સ્વભાવથી સમુદ્ર સમાન હોવા છતાં પણ પોતાને ખાબોચિયા જેવો માને છે બિચારો. અને તેથી ખાબોચિયા પણાથી પીડાય છે. બિચાર સમુદ્ર પોતાને ખાબોચિયું માને, માનવું મુશ્કેલ એવું છે જ. પોતાને ખાબોચિયું માને એટલે સમુદ્ર જ છે. અને પછી કરાણ કરે છે, બીજા ખાબોચિયા મોટું છે એની ઈર્ષા કરે, બીજું ખાબોચિયું નાનું છે ગર્વ કરે, વાદળ આવે જોયા જ કરે ક્યારે વર્ષ ક્યારે આવશે, ક્યારે વરસાદ આવશે, ક્યારે ભરાયું, સૂર્ય આવે દ્વેષ કરે જો આવ્યો આવે સૂકવી નાખશે, સતત રાગ એટલે સૂર્ય એટલે દ્વેષ. કોઈ કોઈ પાણીનું પ્યાળો એકાદ પ્યાળ મારા બધા લઈ ગયો સર ધટુકમાં, બિચારા ખાબોચિયાનું બધું જ વર્તન કે હોય રાગ અને દ્વેષ પુરસ્સરનું થવાનું ને. આવું કોણ કરે છે, ખાબોચિયામાં આવું થતું તો બરોબર છે. ખાબોચિયું બિચારો નાનું છે, રાગ દ્વેષ કરે સમજાયું છે. સમુદ્ર જયારે ઉતરશે કેવું આપણે લાગે, કૂતરું પૂછડી પટપડા તો બરાબર, પૂછડી કૂતરું પટપડા માટે તો કેવું થાય, તો આપણને સમજ ના પડે કે સમુદ્ર આમ કેવું વર્તે છે, વિચિત્ર લાગે. તો એ વિચિત્રતા આપણા જીવનમાં છે. ટૂંકમાં સમુદ્ર સમાન હોવા છતાં પણ ખાબોચિયાની જેમ વર્ત ખાબોચિયું માની લઈએ છીએ. એના માટે પછી નાના નાના એક પ્યાલો પાણી આપો એવું ધન ક્ષુદ્ર આનંદ ની હંમેશા શોધમાં આવીએ. પરંતુ ભગવાન જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે પોતાના નિત્ય સિદ્ધ આનંદ સિંધુમાં પ્રતિષ્ઠિત છે. એના માટે ક્યારેય પણ જળની માંગણી કરવાનો ખ્યાલ વિચાર સુદ્ધા ના આવે ને. સમુદ્ર સ્વયંપૂર્ણ હોવાને કારણે ક્યારે પણ જળની માંગણી કરવાની ઈચ્છા જ જન્મે નહીં ને. એમ કહેવાય કે સ્વભાવથી સમુદ્ર ખાબોચિયામાંની પરાધીનો મુક્ત છે. કેવી રીતે ભગવાન પણ સ્વયં પૂર્ણ હોવાને કારણે આનંદ સિંધુ હોવાને કારણે વિષયો જે નાનકડા ખાબોચિયા જેવા છે એમાં ક્યારે પણ મન જાય નહીં. સ્વભાવત કહ્યું, મેં કહ્યું તો આપણે પણ વિષયો નિવૃત્ત કરીએ આપણા મનને. દોષ દૃષ્ટિયા મુહુર મુહુર મન પેલા વિષયનું ચિંતન કરે અને પાછું લેવા કરે. આ જો છેવટ લાસ્ટ છેવટ જયાવતા આઈસ્ક્રીમ શું થતું ગયા એમ કરે આપણે એને પાછું લાવી ખીચડી મૂકી અથાણું ખાવાનું મન થાય જો તેના પેટમાં શું થયું એમ કરી કરે ને. આપણા મનમાં જે પેલો પ્રલોભન થાય એને દોષ દૃષ્ટિને નિવૃત્ત કરીને મોંમાં પાણી આવતો છતાં પણ આપણે સંયમ રાખીએ. એટલે કે આ મનુષ્યની સામાન્ય મનુષ્યની વિષયમાં નિવૃત્તિ છે એ સ્વભાવતા નથી, પ્રયત્ન થાય છે, પ્રયત્ન નથી. ભગવાન સ્વભાવતા એટલે કહું નિવૃત્ત આત્મા એટલે રામચંદ્ર રૂપમાં હોય કૃષ્ણ કોઈ પણ રૂપમાં હોય ભગવાન ક્યારે પણ વિષય જ આકર્ષાયા હોય, વિષયના આકર્ષણથી પ્રભાવિત થયા હોય એને વશ થયા હોય એવું ક્યારે પણ ના જણાય. એવું કદાચ જણક આપણે લીલા કહીએ એટલે એમ લાગે ભગવાન પણ જેવા દોડ્યા પેલા માખણની પાછળ દોડ્યા ને ચોરી કરવા ગયા અને આપણે લાગે કે કેવો લોભાઈ ગયા ને. કોઈ બહાર ગઈને એ પાછળથી આવે આમ શીખાવા આમ ચડી ચડીને આમ બધું કર્યું એટલે એવું હોય એ ભગવાન આપણે શું કહે લીલા કહીએ. આપણે કદાચ ચોરી કહેવાય ભગવાન કરે તો લીલા કેમ લીલા કહેવાય કે કરવાની જરૂર નથી.
அதே இது ஆனந்ததி ஆனந்த காதர்தாதி கரதா ஆனந்ததி பிரேரணை கரே ஆனந்த காதசோயி கரதா அது சூரஸ் கரதா பண் ஆனந்த பிரேரணை கரே மாடானே லீனா கரே இந்த பகவான் ஜெவும் கரே என்ன அப்ட லீனா கரே கேவி ஜெய ஜென்ம கர்ம சமே திவ்யம் ஏவம் நியோ வேஸ்தி தத்வதா મારો જન્મ પણ દીધે છે કર્મ પણ દીધે છે તું તત્વતઃ જાણે છે એટલે ખાલી મારો સરસ દેખાવ છે માટે આવું બધું એવું નહીં તત્વતઃ કે શ્રી કૃષ્ણ રૂપ તો છે એને મોહી જઈને ઘણી બધી વસ્તુ આપણે કહેતા હોય એ રૂપ છે બરાબર છે તો શ્રી કૃષ્ણ વાસ્તવમાં શું છે તત્વતઃ એ જ આપણે જાણીએ કે નહીં નહીં કોઈ જો એમનો ભોક્તૃ તો હોય ને અભિચાર શૈલી આ જીવ રૂપ પક્ષી છે વિચારું એક દાડે બીજી દાડે ભોગવડે છે જાત જાતના ફળ ભોગવવા માટે ઈશ્વર જે છે તો બસ એની સમજી માત્ર થી ત્યાં રહેલો છે એટલે ભગવાન ને નિવૃત્ત આત્મા કહેવામાં આવ્યા અનિવર્તે નિવૃત્ત આત્મા સંક્ષેપ ત્યાં પછી નામ છે એ સમજાવે છે વિસ્તૃતમ જગત संहार समये सूक्ष्म रूपेण संक्षिपन् संक्षेपता भगवान संक्षिप्त करे मोटो एक आखो फकड़ो लखायो होय पछी एक वाक्य में आपणे एने व्यक्त करीए आखू प्रकरण होय एक फकड़ा व्यक्त करीए આખા પુસ્તકને એક પાનામાં વ્યક્ત કરી સંક્ષેપ કહેવાય ને તો તેવી રીતે આ સમગ્ર જગતને ભગવાન સંક્ષિપ્ત કહે મારી સાડી આપણે પાથરેલી હોય વિસ્તારેલી હોય જેમ બહેનો જયારે સાડી કરવા જાય પેલા કાપડ એમ દુકાને ત્યારે જે પેલું ફટફટ આમ ફટાફટ ફટાફટ ખોલાય વિસ્તાર કરે આ 50 સાડી કોને ચાલી જાય પછી સામે જોયા વગર કોઈ પ્રકારના સંકોચ વગર આને કેટલી તકલીફ લીધી કશું જોયા વગર એમ ચાલી જ જાય હમણાં કઈ દુકાને આવું જ કરી છે પછી આ દુકાન કઈ દુકાન પણ પેલો પછી શું કરે એને એક માણસ રાખ્યો ખાવાને જ માને સંક્ષિપ્ત કર પાછું બધું સંકેરી લેવો સંક્ષિપ્ત અર્થાત સંકેરી લેના વિસ્તૃતમ જગત શરીર એટલે જે છે એનો વિસ્તાર કરવો સાડી છે પણ વાળેલી છે સંકેલે સંકેલવું શબ્દ સરસ છે સંકેલેલી સાડી છે ચલો દુકાનદાર વિસ્તાર કરે એને કહેવાય સર્જન નોકર આવીને સંકેલી લે તો એ સંકેલ બધી વસ્તુ નોકર હોય કે ના પણ હોય એને કહેવાય સંક્ષિપ્ત કરવું એટલે કે સંહાર કરવો પ્રલય કરવો ટૂંકમાં કોઈ વાસ્તવિક સર્જન પણ નથી અને વાસ્તવિક નાશ પણ નથી સર્જન અનુસાર જે છે પણ સંકેલાયેલું છે અને વિસ્તાર કરવો લય એટલે જે વિસ્તૃત છે એને સંકેલ બસ ભગવાન આટલું જ કરવાનું છે વિસ્તાર કરે ને કે જો એનું આખું જગત જે છે ને દેખાડે બધાને આપણી વસ્તુ સારી વસ્તુ દેખાય ને બધાને આવો બધાને લઈ જઈ નીચે કે જો અમારી લાયબ્રેરી જુઓ મારું મોટું ટેબલ ને લાઈવ પુસ્તક બતાવ્યા લોકો છે શું સ્વામી અભ્યાસ કરતા શું છે હું સૌથી આનંદ દેખાડવાનો જ છે પણ જે સારી વસ્તુ દેખાડી અમે ખાસ ખોલીને બતાવીએ પેલી સ્વીચો બીજો કરીને બતાવીએ કે લાઈટો બધું કેવું છે પેલી સિરીઝ બધું હોય ને વિસ્તૃત કરીને બતાવે ભગવાન પણ આ જ કામ કરે છે કલ્પના પ્રારંભમાં વિસ્તૃત કરે લો ભાઈ જગત જો આનંદ નથી જુઓ પછી જરા લોકો જોઈને થાકી ગયા થોડા પછી સંકેલ લે પાછું વિસ્તૃત કરે પણ આ રીતે સંકેલ લેનાર સંક્ષેપ એટલે જે જગતને વિસ્તૃત કરેલું છે વિસ્તારેલું છે એને સંકેલ લેનાર ભગવાનને સંક્ષિપ્તા કહેવામાં આવે વિસ્તીર્ણમ જગત સ્થૂલાત્મકમ સૂક્ષ્માત્મના સંક્ષિપતી આમાં સંક્ષેપ એટલે સ્થૂળ વસ્તુ છે એનું સૂક્ષ્મમાં રૂપાંતરણ કાર્યનું કારણમાં રૂપાંતર આ માટી જે છે એમાંથી અનેક બધા ઘડાઓ બને એમ કહેવાય કે માટીનો વિસ્તાર થયો અને ઘડાઓ તૂટી જાય ત્યારે વળી પાછા માટીઓ મળી જાય
ઘડાનો સંક્ષેપ થયો. ઘડાઓને સંકેલી લેવામાં આવ્યા, ઘડાનો સંક્ષેપ થયો, ઘડાનો સંહાર થયો, ઘડાનો લય થયો છે કહીએ છે. તો તેવી રીતે આપણે ઘડાને સ્થૂળ કહીએ, કાર્યને સ્થૂળ કહીએ, માટી કારણ છે ને સૂક્ષ્મ કહીએ. તે રીતે આ સ્થૂળ નામ રૂપાત્મ જગત છે એ સંકેલી લેવામાં આવે સૂક્ષ્મ રૂપમાં, પછી કારણ રૂપમાં. યુગાંતે પ્રસુપ્ત સ સંક્ષિપ્ત લોકાન યુગાદ પ્રબુદ્ધ જગદ્ય સસર્જ ઇતિ મહાભારતમાં કહેવામાં આવ્યું. યુગાંતે પ્રસુપ્ત સ સંક્ષિપ્ત લોકાન, યુગાંતે કલ્પનાંતે ભગવાન સુઈ જાય, બધા લોકોને સંક્ષિપ્ત કહેવામાં આવ્યું, બધા લોકોને સંક્ષિપ્ત કરે સંકેત. યુગાદ પ્રબુદ્ધ જગદ્ય સસર્જ, અને યુગના પ્રારંભમાં જાગી જાય ત્યારે હું જગત સર્જન કરે, સાત જગત નો વિસ્તાર કરે. બસ ભગવાન આ જ કામ કરે છે. ભગવાનની આ એક ભગવાન ચિંતન તો આજ થાય. ભગવાન જાગ્યો, આખા એ જગતને વિસ્તૃત કર્યો, શું ગયો બધાને આપણે એવું કરીએ છીએ ને, આપણા સમગ્ર જગતને આપણે આપણાનું સંકેત લઈએ છીએ ને. ઊંઘી જઈ ત્યારે શું થાય, પેલા સ્થૂળ જગત જે છે એની સમાનતા જતે રહે, સૂક્ષ્મ જગતની સમાનતા રહે, પછી પણ જતે રહે કારણ જગતની સમાનતા. સ્થૂળ સૂક્ષ્મ સંક્ષેપ, સૂક્ષ્મનો કારણ સંક્ષેપ, આકાર ઉકારમાં, ઉકાર મકારમાં, એટલું ભગવાન કહે. પછી જ્ઞાની પુરુષ મકારને વળી પાછો અમાત્રમાં, પણ અકાર એટલે જાગ્રત, ઉકાર એટલે સ્વપ્ન, મકાર એટલે સુષુપ્તિ. આકારનો ઉકારમાં, ઉકારનો મકારમાં આવી રીતે સંક્ષેપ કરવો, એટલે કે આકાર એવો ને એવો અકબંધ છે, એને ઉકારમાં પરિવર્તિત, પરાવર્તિત કે પરિવર્તિત કર્યો, પરિણત કર્યો કે પરિવર્તિત કર્યો, સંક્ષિપ્ત કર્યો. ઉકાર ને ભાઈ પાછો મકારમાં, પછી મકારમાંથી પાછો અકાર, ઉકાર, આ પ્રકારની રમત ખેલ ચાલે. હવે ખેલ જોવો હોય તો પછી ખેલ ક્યારે કહેવાય, કઈ જે પ્રકારે એને કરવું એમ કરે, દર વખતે જીવ લીધું કરે. ખેલ કોને કહેવાય એ શું છે મહત્વનું નથી, ખેલ છે એટલું મહત્વનું છે. કેમ જગતને આપણે ખેલ તરીકે જોઈ શકીએ તો એની વિગત મહત્વ નથી, ખેલ છે. ખ્યાલ આવ્યો, ખેલમાં પછી થોડી રડારો પણ થાય ને, કકાર થાય ને, લોટરી જીતે ને બધું થાય ને. આપણે કેવો ખેલ એ રડારો થાય તો પણ આપણે આનંદ માણીએ, અને લોટરી જીતે ને દુઃખું થાય તો આનંદ માણીએ. તેમને જીવનમાં ખેલ તરીકે જોઈએ. ભગવાન વિસ્તાર કરે છે, સંક્ષેપ કરે છે, વિસ્તાર કરે છે, જોઈને જગત સંક્ષેપ કરે છે, બસ સંક્ષિપ્તા. સંક્ષેપતા ક્ષેમકૃત નામ સમજાવે છે. ઉપાત્તસ્ય પરિરક્ષણમ કરોતિ ઇતિ ક્ષેમકૃત. પ્રાપ્તસ્ય પરિપાલન ક્ષેમ, જે આપણે પ્રાપ્ત કર્યું હોય, મેળવેલું હોય, એનું સારી રીતે રક્ષણ કરવું, એનું નામ છે ક્ષેમ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે નથી એને પ્રાપ્ત કરવું, એને યોગ જાણવા આવે છે. યોગ એટલે જોડાણ. તો જે આપણે દૂર છે એને આપણે નજીક લાવીએ, પોતાનું કરીએ, આપણે જોડાઈએ નહીં સાથે. એટલે જે નથી એને મેળવવું, એ પ્રક્રિયાને યોગ જાણવા આવે, અને છે એને જાળવું, એને ક્ષેમ કહેવામાં આવે. ખરેખર ભગવાન તો બંને છે, યોગકૃત પણ છે અને ક્ષેમકૃત પણ છે. યોગક્ષેમ વહામ્યહં, હું યોગ અને ક્ષેમનું વહન કરું છું. એટલે કહ્યું કે ભાઈ ઉપાત્તસ્ય પરિરક્ષણ કરોતિ ક્ષેમકૃત, જે ઉપાત્ત અર્થાત પ્રાપ્ત કરેલું છે એનું રક્ષણ કરનાર છે ભગવાન માટે એમને ક્ષેમકૃત કહેવામાં આવ્યા. તો એક તો ભગવાને આ જગતને સર્જ્યું, એટલે નહોતું એ પ્રાપ્ત કર્યું એમ કહેવાય. પ્રાપ્ત કર્યા પછી એનું રક્ષણ કરવું, એટલે જગતનું રક્ષણ કરનાર છે. તો ઉપરાંત પોતાના ભક્તોએ પણ જે કંઈ મેળવેલું હોય એનું રક્ષણ કરનાર. હવે આપણે પણ ભગવાનને ક્ષેમ કરું, આપણા ક્ષેમનું રક્ષણ કરનાર. બંને બે પ્રકારનો ક્ષેમ છે,
એક તો ભૌતિક ક્ષેમ છે, બીજું આધ્યાત્મિક ક્ષેમ છે. જે કે ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરી હોય એનું રક્ષણ કરનાર એ ભગવાન કે કરતો હું જલ્દી જણાતો નથી. ટૂંકમાં હંમેશા ભગવાન આપણી ભૌતિક સંપત્તિનું રક્ષણ કરે એવું લાગતું નથી. પણ ખરેખર કયા રક્ષણની આપણે જરૂર છે? જે આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત કરી હોય, જે કે અંતરકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી હોય, જે કે શ્રદ્ધા ભક્તિ પ્રાપ્ત કરી હોય, એનું રક્ષણ બહુ મહત્વનું છે. ક્યારેક ક્યારેક ડગી જાય, શ્રદ્ધા પણ ડગી જતી હોય ક્યારેક 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 ક્યારેક. પછી ભગવાન કોઈ છોડો માન નહીં જોયે એવું પણ થઈ જાય આમ, તો નહીં ભગવાન તો એનું રક્ષણ કરે છે. એટલે ભક્તિનું શ્રદ્ધાનું જે કે જ્ઞાન બધું ભૂલી નહીં આપો તો સુતમ મેમાં પ્રહાસી પ્રાર્થના કરી વેદની અંદર કે ભગવાન જે મેં શ્રવણ કર્યું હોય એનું ક્યારે પણ નાશ ન થાય. જે કઈ શ્રવણ કર્યું હોય જળવાય ને. આ તો મને યાદ છે કોલેજમાં આપણે ભણીએ શરૂઆતમાં, છ મહિના પછી ખોલી ને ચાલો તો કોઈ ખબર આ કોઈ ત્યાં નવું જ એવું લાગે. એટલે વાંચીને તૈયાર કરે તો પણ ત્યાં નવું જ અત્યારે એવું લાગે છે. આવું ઉપનિષદ ખોલી આવું જોયું કદાચ જાણે જોયું સાંભળ્યું નથી એવું લાગે. વિષ્ણુ સહસ્ર શરૂઆતમાં કઈ ખબર જ ના પડે આવું ક્યારે કહી થયું. આ ટૂંકમાં આ શ્રવણ કરેલી વસ્તુ સંપૂર્ણ રીતે જતી રહે છે. આ સ્થાન જે પ્રાપ્ત કર્યું છે એનું રક્ષણ થતું નથી. પણ રક્ષણ બીજું કઈ નહીં તો મને આપણને બધા શબ્દો યાદ ના રહે, એની વ્યાખ્યાઓ યાદ ના રહે, છતાંય પણ આ બધાની આગળ જે તાત્પર્ય પ્રાપ્ત કર્યું હોય એ દ્વારા જે કંઈક આપણે જીવન વિશેની સમજ પ્રાપ્ત કરી હોય ઈશ્વર વિશેની, વિષ્ણુ સહસ્રનામ વગેરે છે ને મને છે ઈશ્વર વિશેની સમજ પ્રાપ્ત કરવા માટે. એટલે ભલે આપણને કદાચ વિગતો યાદ ના રહે છતાં પણ જે સમજ પ્રાપ્ત કરી હોય, કારણ કે એ સમજ જ મહત્વની છે. જેટલા અંશે આપણા જીવનમાં ઈશ્વર વિશેની સમજ આવે એટલા અંશે આપણો અહંકાર ક્ષીણ થતો જાય, ઈશ્વર વ્યાપ્ત થતો જાય, અહંકાર ક્ષીણ થતો જાય. આપણે એ છે કે છે માટે ઈશ્વરમાં જગત જીવનમાં સમુદ્ર વ્યાપી જ જાય. સ્વામી મહારાજ કહે તેમ મોર ઓફ ઈશ્વર લેસ ઓફ આય, જેમ ઈશ્વર વ્યાપ્ત થતો જાય અહંકાર ઓછો થતો જાય. એમ કારણે ઈશ્વર સંપૂર્ણ વ્યાપી જાય આપણે ઈચ્છે છે. એ પણ ભગવાન ગુણગાન ગાઈએ એ ભગવાન પણ આપણા હૃદયની અંદર અત્યંત શ્રદ્ધા આદર સન્માન પૂજ્ય ભાવ જન્મે. અહંકાર માટે પણ પૂજ્ય ભાવ છે અને બધું જીવન ઓછું થાય અને ઈશ્વર માટે જન્મે તો એ વસ્તુ ના જાય. ભગવાન પૂજ્ય ભાવ અને મને શ્રદ્ધા અને વિશ્વાસ એનું સ્મરણ સર્વે જો કાલે છું મા મન સ્મરણ તો ભગવાનનું સ્મરણ જ છે. આ બધી મોટી મૂડી છે શિવ વખત. આ પ્રકારની જે આધ્યાત્મિક મૂડી છે કે ધાર્મિક મૂડી છે એનું રક્ષણ કરે એ પ્રકારની પ્રાર્થના કરે તો રક્ષણ કરવાના છે ક્ષેમકૃત. ટૂંકમાં પોતાના ભક્તો જે છે એ ભક્તોએ જે પ્રાપ્ત કર્યું હોય એનું રક્ષણ કરનાર ભગવાન છે, અથવા જે કે આપણી પાસે છે એનું રક્ષણ કરનાર ભગવાન છે. ભલે તિજોરીમાં ગમે તે જગ્યાએ મૂક્યું હોય તો પણ રક્ષણ કરનાર તો એ જ છે. કારણ કે હવે તો લોકો તિજોરી ક્યાંય ક્યાંય ખોલીને શું શું લઈ જાય બધું. ટૂંકમાં જે કંઈ છે જ્યાં શરીર જે છે ચાર પડી નથી ગયા હાથ નથી મળી ગયો દરેક ક્ષણ એ તો ગમે તો થઈ જાય. અમદાવાદમાં શું ના થાય સ્કૂટર અને રસ્તામાં ચાલતા હોય સ્કૂટર પર જતા હોય ગમે તો જાય થાય નથી. હજી આપણે તો એક વન પીસ ટૂંકમાં હાથ છૂટો નથી ગયો પગ છૂટું થઈ નથી ગયો. આ ભગવાનની મહાન કૃપા જાણવી જોઈએ. ક્ષેમકૃત જે છે એનું રક્ષણ કરનાર ભગવાન છે. એટલે સ્વામી દયાની મહારાજ ક્યાં હતા કે દરરોજ ઉઠીને તાળી પાડો કે ચાલા એક નવ દિવસ મળ્યો સુતા ભગવાને જગાડે અને આપણે હજી હેમ ખેમ છે ગુજરાતી કહીએ ને આપણે બસ રાત્રે એક તાળી પાડવી બીજી હેમ ખેમ છે. હાથ પગ બધું વ્યવસ્થિત છે. પોતાના સ્થાને છે મગજ એના સ્થાને છે બહુ મહત્વની વસ્તુ છે. ટૂંકમાં બધું એના સ્થાન મગજ સ્થાન ના હોય તો મોટી મુશ્કેલ થઈ જાય. આ બધી વસ્તુ આપણને સામાન્ય લાગે પણ બહુ મોટી છે. ભગવાને રક્ષણ કરેલું છે. ચાલો આજનો દિવસ સાંજે પૂરો થયો ભગવાને રક્ષણ કર્યું. જે કે વસ્તુ આપણે માટે મહત્વની છે શરીર મહત્વનું હોય સ્વાસ્થ્ય મહત્વનું હોય કે પછી આપણો અભ્યાસ મહત્વનો હોય આપણી સાધના મહત્વની હોય જે કંઈ આપણે કરતા હોય એ ભગવાને આજે રક્ષણ કર્યું. રક્ષણ કરનાર એ ક્ષેમકૃત
બધું રક્ષણ કરનાર ભગવાન છે. પછી લઈ લેનારો પણ એ જ છે, પણ એટલે મૃત્યુ સર્વહરસ્ચા બહુ સર્વ હરી લેનાર બહુ જ છે પાછા. પછી હરી એવા દ્વારા પણ રક્ષણ કરે છે, માની લઈએ આપણે. ભગવાન કહે ને કે મારા ભક્તોની બધી સંપત્તિ હરી લઉં છું, ત્યારે મને એમ લાગે મારા આ સંપત્તિને મારા ભક્તોનું માન આસક્ત થઈ ગયું, બધું લઈ લે. પણ એ કશું રક્ષણ કરવાનું લઈ લેતો હશે. આમ ભક્તોનો ભક્તિભાવ જળવાય રે, રક્ષણ કરવાનું લઈ લેતો હશે એવી આપણે એને શંકાનો લાભ આપવો થતું આ શ્રદ્ધાપૂર્વક. બાકી લોકો તો કે ભગવાન બરોબર સમજી શકાય જ નહીં, પણ ભગવાને સમજવાની નહીં છે આ અને એની પાસે શ્રદ્ધા છે. ક્ષેમકૃત કોને કહ્યું ભગવાન બધા ક્ષેમનું એટલે પાલન કરનાર છે, કોને કહ્યું રક્ષણ કરનાર છે એમ પ્રશ્ન કરે. જો પેલું જતું મારું પેલું રહી ગયો, ફલાણું થયું, આમ થયું, શા બધી કહે ભગવાન રક્ષણ કરનાર છે. આપણે એવું પૂરવાર ન કરી છે કે ભગવાન રક્ષણ કરનાર છે. હવે તું શા પરથી કહે કે ભાઈ રક્ષણ નથી કર્યું એ મને કહે. આપણે આપણા મનને જ પૂછીએ, બીજો પૂછે કે ના પૂછે, આવું મન વારંવાર પૂછતો કોને કહ્યું ભગવાન રક્ષણ કરે, તો મને કે તું પુરવાર કરે કે રક્ષણ નથી કર્યું. જો આ લઈ ગયો તો કોણે કહ્યું કે હોત તો કઈ ફાયદો નતો, શું ખબર વસ્તુ હોત તો શું થયું હોત. આ એટલે દરેક દરેક નામ જે છે એ ભગવાન વિશે સમજ બતાવે છે. ભગવાન સગુણ બ્રહ્મ એટલે આનંદ ગુણ કલ્યાણ ગુણ ગણ ધરાવનારો છે. અસિત કીર્તન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર શાખા લેખની પત્ર. ભગવાનના ગુણ ક્યારે પૂરા ના થાય એ લોકો ક્યારે ભગવાનને સમજી શકાય જ નહીં. પણ ભગવાન આ સમજવાની રીત છે. દરેક દરેક નામ ભગવાનના કોઈ ગુણ કે ભગવાનની વિભૂતિ પ્રગટ કરે છે. અને આપણે રસ તો બે રીતનો છે, ભગવાનની આ વિભૂતિ કે ગુણ ગુણગાન ગાઈએ એટલે ભગવાન વિશાળ પૂજ્યમાં વધારે વધારે દ્રઢ થાય, તો ઉપરાંત આપણા જીવનની અંદર પણ ભગવાનનો જે સતત ફાળો છે એની નોંધ લેવાથી આપણા જીવનમાં જે ભગવાન વ્યાપ્ત છે એ કેવી રીતે જેનો વ્યાપ્ત છે એ આપણે સતત જોઈ શકીએ. ભગવાન કે સર્વેશુ કાલેશુ મા મનુસ્મરણ, સર્વકાળે મારું સ્મરણ કર. પણ સ્મરણ તો આપણે કરો કેવી રીતે ભગવાન આપણા જીવનમાં સર્વ રીતે વ્યાપ્ત છે. તો કેવી રીતે ભગવાન વ્યાપ્ત છે એમાં ઘણા બધા નામ એ આપણે બતાવ્યા છે. પછી શિવ એ નામ સમજાવે છે. સ્વનામ સ્મૃતિમાત્રેણ પાવયન શિવ. પાવન પાપ નિવર્તક, પાવન અર્થાત પવિત્ર કરનાર, પવિત્ર કરનાર અર્થાત પાપમાંથી નિવૃત્ત કરનાર, પાપને નિવૃત્ત કરનાર. પવિત્ર એટલે આપણને કઈ વસ્તુ અપવિત્ર કરે? પાપ. પાપ આપણને દૂષિત કરે, મનને દૂષિત કરે, રાગ દ્વેષ જન્માવે, એ દ્વારા આપણી પાસે ધર્મનો કોઈ તો ભોગ અપાવડાવે. તો આ રીતે પાપમાંથી નિવૃત્ત કરનાર સ્મૃતિ માત્ર, સ્મૃતિ માત્ર પુંસામ, ભગવાન સ્મરણ માત્રથી ખરેખર તો મુક્ત કરનારો છે. અહીં પણ સ્મૃતિ માત્રથી જે પાપ નિવૃત્ત કરે ભગવાનને શિવ. શિવ એટલે કે પવિત્ર, પાવનકારી એવો અર્થ કરવામાં આવે. શિવ પાવન, પાવનકારી. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ પણ કહેવાય, પણ શિવ શબ્દ નથી અહીંયા, પાવનકારી એવો કરવામાં આવ્યો. તો ભગવાન કેટલો પાવનકારી છે? પવિત્રાણામ પવિત્રમ્ય હે, તો એ પવિત્રને પણ પવિત્ર કરનાર છે. તો સ્મરણ માત્રથી ભગવાન પાપથી નિવૃત્ત કરનાર છે. મારા ભગવાનને શિવ કહેવામાં આવે. શિવમ પુણ્યમ ચ પાવનમ ઇતિ. ઓ ભગવાન નામ છે કે શિવમ પુણ્યમ ચ પાવનમ. ભગવાન તો છે, શિવ છે, પુણ્ય છે, પાવન કરનાર છે. આગળમાં શિવ શબ્દ આવી ગયો ત્યારે કહેવામાં આવે શિવ એટલે શુદ્ધ. ભગવાન ત્રણેય ગુણથી પર છે, માટે શિવ જે શુદ્ધ છે તે અહીંયા આગળ પવિત્ર કરનાર છે. મારે શિવ છે એમ કરીને શિવ શબ્દ ફરી આવ્યો, પણ એનો અર્થ બીજો કરવામાં આવવા માટે એ પુનરુક્તિ દોષ નથી એ કહેવામાં આવે. 180માં પાના પર છે. ઇતિ નામના
षष्ठं शतं विवृतं इति या प्रमाणे नाम षष्ठं शतं चतुशतक ये विवरण करामायो या छठा शतकनी व्याख्या करण तो मां छस्तो नाम ने व्याख्या करवा रही है चल अपना यहीं आ गए पूर्ण कर ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ